મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, એમાં પણ અત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ટમેટાના ભાવ અત્યારે સફરજનને પણ પાછળ ધકેલી દીધા છે. ટમેટાની સાથે સાથે અત્યારે ધાણા ભાજી, આદુ, મરચું સહિતના ભાવ આસમાને પહોંચી ગયા છે. એટલે ગૃહિણીઓ પણ શાકભાજી લેતા પહેલા 100 વખત વિચાર કરી રહી છે. તેવામાં હવે રાજકોટમાં ધાબા પર ખેતી કરવાનો ક્રેશ વધ્યો છે. મહિલાઓ હવે ઘરે જ ટેરેસ ગાર્ડન કરીને શાકભાજી ઉગાડી રહી છે, જેથી વધતી જતી મોંઘવારીમાં તેને થોડી રાહત મળે. પહેલા મહિલાઓ હોમ ગાર્ડનિંગ, ટેરેસ ગાર્ડનિંગ કે બાલ્કની ગાર્ડનિંગમાં ફૂલો વાવી શણગાર કરતી હતી, પણ હવે આ મોંઘવારી વધતા અને રસોડાની જરૂરિયાત પણ પૂરી કરવા માટે રાજકોટની મહિલાઓ કુંડામાં ફળો અને શાકભાજી ઉગાડે રસોડાની જરૂરિયાત પૂરી કરી છે. ત્યારે નકુમભાઈએ જણાવ્યું હતું કે રાજકોટમાં છેલ્લા ઘણા ગાર્ડન કેવી રીતે કરવું એના માટે ઘણા બધા પ્રશ્ન ઉદ્ભવતા હતા. એના માટે અમે ગુજરાત સરકારનો બાગાયત વિભાગ અને મારુતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત કાર્યક્રમ દ્વારા લોકોને ફ્રી ઓફ સેમિનાર કાર્યક્રમ પણ કર્યો, જેનાથી લોકો ઘરે ઘરે આવી રીતના વેજીટેબલ્સ છે, પોતે અલગ અલગ વેસ્ટ પ્લાસ્ટિક છે, ગ્રોબેગની અંદર એ વેજીટેબલ ઉગાડતા હોય, એનાથી લોકોની અંદર ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. જેથી અત્યારે ચોમાસાની સિઝનની અંદર જે મોંઘા શાકભાજી મળે છે એના કારણે તમે ઘરે જાતે તાજા ફ્રેશ શાકભાજી પણ ઉગાડી શકો, પ્લસ આની અંદર જે આપણે કેમિકલ ઘણા બધા કેમિકલયુક્ત આપણે શાકભાજી કેમિકલ દ્વારા જે શાકભાજી આવે છે એનાથી આપણે રાહત મેળવવા માટે પણ આપણે ટેરેસ ગાર્ડન દ્વારા આપણે સારા શાકભાજી છે એ ઉગાડી અને એનાથી આપણે કેમિકલથી બચી શકીશું. અને દિવસે દિવસેની અંદર ક્રેશ છે રાજકોટમાં વધતો જાય છે. હાલની અંદર જો પરિસ્થિતિની વાત કરીએ તો મહિનાની અંદર અમે જે કાર્યક્રમ કરીએ એમાં ઘણા બધા લોકો જોડાય છે, એમાં 100 થી 150 એવા લોકો હોય છે કે જેઓ નવા આની અંદર ટેરેસ ગાર્ડન પોતે યુઝ કરી રહ્યા છે. જો મોંઘવારીની દ્રષ્ટિએ વાત કરી તો જો શરૂઆતમાં ટેરેસ ગાર્ડન માટે બહુ મોટો ખર્ચો કરવાની જરૂર નથી. ટેરેસની અંદર નોર્મલી તમે જે વેસ્ટેજ પ્લાસ્ટિક હોય કે કોઈ બકેટ એવા હોય તો એની અંદર તમે કોઈ પણ માટી કોપોટીકા પણ મીડિયા અને ખતરનાકી અને તમે એની અંદર નોર્મલી આની અંદર ગ્રો કરી શકો. એના માટે અલગથી કોઈ પાછળથી બહુ મોટા ખર્ચ કરવાની પણ જરૂર નથી. આનાથી તમને રોજે રોજ અને તમારી જરૂરિયાત મુજબ આની અંદર શાકભાજી છે વાવી શકો, જેથી ઘણા બધા બહાર જવાથી તમે સમયની પણ બચાવ થાય અને તાજા શાકભાજી પણ મેળવી શકો, પ્લસ કેમિકલ શાકભાજી એનાથી બચી શકો. એ કાર્યક્રમ જે કરી છે એનાથી લગભગ અંદાજે અમે મહિનાની અંદર કન્ટિન્યુ એક કાર્યક્રમ કરી રહ્યા છીએ અને એની અંદર લગભગ 150 થી 250 લોકો જોડાય છે કાર્યક્રમમાં, પણ એમાં 100 થી 150 એવા લોકો હોય છે કે નવા આ કાર્યક્રમ પછી નવા લોકો આ ટેરેસ ગાર્ડન છે બનાવી રહ્યા છે.